जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मारक छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मारक छे आयोग। चित्त नि चंचलता अही टळे, मन ने मोटी शाता मळे। अंतर आनंद उपजे जारे दूर थाय भवरो। जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। नमस्कार दर्शक मित्रों, आपणी संस्कृति आपणी ओळख डीडी गिरनार दूरदर्शनना जीवन योग कार्यक्रम में आपनुं स्वागत छे। मित्रों, कुरंग, मातंग, पतंग, मीन, भृंग आ पांच जीवो एमनी एक एक इंद्रिय ज बहकेली छे, छतां पण तेओ पोतानुं मृत्युने नोतरे छे। तो आपणी तो पांची इंद्रियो बहकेली छे, तो आपणी स्थिति शुं थशे? माटे ज स्वामी शिवानंदजी महाराज कहता कि ईश्वर प्लस कामनाओ एटले मनुष्य, अने मनुष्य माइनस कामनाओ एटले ईश्वर। कामनाओ ज आपणने ईश्वरथी विमुख करे छे, आपणने बहिर्मुख करे छे अने दुखी करे छे। तो योगाभ्यासथी आपणे ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાની કલા હસ્તગત કરી લઈએ, ઈશ્વરાભિમુખ થઈએ અને સુખી થઈએ। તો આવો આજે આપણે કામનાઓ પર અંકુશ એ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ માં આપનું સ્વાગત છે। ધન્યવાદ ભગવાન। સ્વામીજી, કામનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓનો કોઈ અંત જ નથી, એ પૂરી થાય બીજી જાગ્રત થાય છે, અને 20 કામનાઓ હોય 19 પૂરી થઈ ગઈ, એક બાકી છે તો પણ દુઃખી, અને પ્રોફિટમાં લોસ થાય તો પણ દુઃખી। તો આ કામનાઓ ઉપર અંકુશ કરવા માટે યોગાભ્યાસ આપે ઘણું સરસ કહ્યું કે આ કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ અને મીન એના માટે કહ્યું છે કે આ ફરક શું છે માનવમાં, કે ભાઈ આહાર નિદ્રા ભય મૈથુનમ છે, સામાન્ય મેતત પશુભી નરાણામ। આહાર છે, નિદ્રા છે, ભય છે ને મૈથુન છે, એ પશુને હોય તો મનુષ્યને પણ હોય જ। હવે માનવ શરીર છે તો ભૂખ લાગે, માનવ શરીર છે તો ઊંઘ જોઈએ, માનવ શરીર છે તો નિદ્રા જોઈએ, અને પ્રજોત્પત્તિ પણ હોઈ શકે। પરંતુ આ કામનાઓના માટે ભર્તરીએ પણ એવું કહેલું છે કે ભાઈ આ વિશ્વામિત્ર પરાશર પ્રભૃતિઓ વા તાંબુ પર્ણાશન, વિશ્વામિત્ર અને પરાશર જેવા મોટા ઋષિઓ છે એ વાત અંબુપર્ણનું આસન, એટલે કે હવા ખાય, થોડું પાણી પીએ, થોડા સૂકા પાન ખાય, એ ખાઈને રહેતા હતા, છતાં પણ તે પણ સ્ત્રી મુખ પંકજમ સુલલિતમ દૃષ્ટવા, એ કોઈ સુંદરી સ્ત્રીનું એ મુખ જોઈને એ તો પંખમાં ગયા। પછી કહ્યું શાલ્યાન્નમ, અને આપણે લોકો છે તે ભેળ, પૂરી, ભજીયા, પાણીપુરી, દાબેલી, પાઉંભાજી, આ બધું ખાઈને એમ કહીએ હું બ્રહ્મચર્યનું પાલન કરું છું, મારી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ છે। તો ભર્તરીએ કહ્યું કે ભાઈ વિંધ્યાચલે સાગરા, કે વિંધ્યાચળ પર્વત, એમ કે હું સમુદ્ર તરીને આવ્યો, ખોટી વાત છે। કામનાઓ છે પણ કામનાઓની દિશાનું પરિવર્તન કરવું પડશે। ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ કહેતા ટર્ન ધ ગેઝ, તમારે જે છે ને આમ કરીએ તો પાટો બંધાય છે, એમ કરીએ તો એ પાટો છે એ ખુલી પણ શકે છે। તો આપણી જે ઈચ્છાઓ છે, આપણી તૃષ્ણાઓ છે, આપણી કામનાઓ છે, એ વંશ પરંપરાગત છે। તમે શું કહ્યું કે આ ઈશ્વર છે એમાંથી માઇનસ કામના કરો, હા, એટલે પછી એક થાય ને પછી મનુષ્યના વધતા, એવું ના 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 એવું નથી। ઈશ્વરને પણ ઈચ્છા થઈ અને ઈશ્વરની ઈચ્છામાંથી માયા પ્રગટી, અને ઈશ્વરની ઈચ્છાથી માયા થકી આ સૃષ્ટિ થઈ, પણ એ સૃષ્ટિમાં આપણો જન્મ થયો, એટલે આપણે પણ ઈચ્છા નામનું એક સત્વ લઈને પેદા થયેલા છીએ, તો ક્યાંથી માઇનસ થઈએ? પણ ઈશ્વર ઈચ્છાનો માલિક છે,
अपनी इच्छा ना गुलाम छे। देखो इंद्रियों के न घोड़े भागे, इनको संयम नियम के कोड़े लगे। जो थोड़ोक संयम होए, थोड़ो नियम होए, तो चोक्कसपणे अपने कामना ऊपर अंकुश राखी सके छे। ने कामना पर अंकुश थाय ने तो आज बधा बलात्कारो थाय छे, हवसखोरी थाय छे, चोरी थाय छे, लूट थाय छे, डकेट थाय छे, खून थाय छे, तो अपनी वृत्तिओना ऊपर नियंत्रण आवी सके। थोड़ों स्थिर बेसता शीखवू जोईए। अपना मित्रों अत्यारे साधारण सुखासन में बैठा छे, वे धीरे थी तमे बन्ने तमारा पगने लांबा करो। ओम। हवे पद्मासन में बैसो, पहला जमना पगने डाबा साथड़ पर, पछी डाबा पगने जमना साथड़ पर। ओम। आ थयुं छे पद्मासन। पद्मासन में बैसवाना अभ्यास थी नाभिना नीचेना शरीर में रक्तनु परिभ्रमण ओछू थशे। रक्तनु परिभ्रमण ओछू थवासी अपनी वासना ने कामना नी इंद्रियो छे एने पण, दाखला तरीके ए तमे आग में घी नाख्या करो तो आग बढ़ती रहे, पण घी नाखवानु बंद करो तो आग ओछी थाय। इंद्रियों ने रक्त परिपोषण वधारे मळतु रहे तो जागृत रहे, रक्त परिपोषण ओछू मळे तो पछी इंद्रियो छे धीरे 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 शांत थती जाय। आमा पद्मासन सिवाय आ कामनाओना अंकुशना माटे संतोए बीजू बहु सुंदर आसन आप्युं, एनुं नाम छे सिद्धासन। हवे आ बन्ने मित्रो तमे आ पद्मासन ने खोलीने पगने लांबा करो। डाबा पगनी एड़ी ने पेरिनियल प्लेस में लाओ। आ पेरिनियल प्लेस इतले साथड़ बनने ज्या जोड़ाय छे त्यां थोड़ुक एक अर्धा पौणा इंचनी जग्या इने सीवन कहेवामां आवे छे। ए नाभीमां एक टाँको छे, सीवनमां पण बे त्रण टाँका छे, ते जग्याए आ एड़ीने राखवानी छे। हवे आपणे जमणा पगनी एड़ीने नाभी सुधी लई आवीए। ઉપર ઉપર નાભી સુધી લાવો। હવે ડાબા પગના પંજાને જમણા પગની અંદર નીચેથી ફસાવો અને આ જમણા પગના પંજાને ડાબા સાથળમાં વચ્ચેથી ફસાવો। હવે જે થયું છે એ સિદ્ધાસન થયું છે। આને જો થોડાક એડીને વધારે ઉપર લેવામાં આવે તો એને ગુપ્તાસન પણ કહેવાય છે। હજુ અનેક ઋષિ મુનિઓ સંતો મહાત્માઓ છે લંગોટી પણ નહીં પહેરે અને કલાકો સુધી એ સિદ્ધાસનમાં અને ગુપ્તાસનમાં બેસતા હોય છે। કામનાઓ પરનો અંકુશ છે, બે વસ્તુ છે, આ જીભ છે ને, જીભ એ બે કામ કરશે, રસતન માત્રા કરે છે। આપણી જીભ અને જનનેન્દ્રિય એ બંને રસતન માત્રામાં છે, જીભના ઉપર નિયંત્રણ થાય તો જનનેન્દ્રિયમાં સ્વતઃ જ થશે। હવે આપણે ધીરેથી પગને ખોલી નાખીએ, ઓમ, અને સીધા ઊભા થઈ જઈએ, સૂર્ય નમસ્કાર કરીએ। સૂર્ય નમસ્કાર છે તે એને આપણે કહી શકીએ કે તમારા રેસ્પિરેટરી સિસ્ટમ, તમારા સર્ક્યુલેટરી સિસ્ટમ, તમારી એલિમેન્ટરી સિસ્ટમ, જીનિટો યુરિનરી સિસ્ટમ, લોકોમોટર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ, આ બધાનું સંતુલન કરવા માટેની ધ બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ ધ સૂર્ય નમસ્કાર। ઓમ મિત્રાય નમઃ, રવયે નમઃ, સૂર્યાય નમઃ। જેટલું એટલું ધીરે કરવાનું, એક એક શ્વાસ લઈને કરવાનું, બી વન વિથ ધેટ, તાદાત્મ્ય વિષયમ તયો, તદ્રુપ થઈને કરો, તમને આનંદ થવો જોઈએ, જોવાને પણ ઇટ શુડ બી ઇન સ્પેક્ટેક્યુલર। હા, ડાબો પગ પાછળ, ભાનવે નમઃ, ખગાય નમઃ, ઉષ્ણે હિરણ્યગર્ભાય નમઃ, મરીચયે નમઃ। જમણો પગ આગળ,
आदित्याय नमः, सवित्रे नमः, अर्काय नमः, भास्कराय नमो नमः। सूर्य नमस्कार। हजू एक आवर्तन करिए। पहली अवस्था में श्वास साधारण, ओम। बीजी में श्वास अंदर, ओम। त्रीजी स्थिति में श्वास बाहर, अने आ वक्ते जमणो पग पाछळ, चौथी अवस्था श्वास अंदर, ओम। पांचमी अवस्था में श्वास रोकायेलो, ओम। छ श्वास छोड़वानो, ओम। सात श्वास अंदर, ओम। आठ श्वास बाहर, ओम। बाहर एटले रेचक। अने नौ दस अग्यार बार कुंभक रेच पूरक रेचक पूरक रेचक, श्वास अंदर बाहर अंदर बाहर। नौ मामा डाबो पग आगळ, ओम। श्वास अंदर दस श्वास, ओम। श्वास बाहर अग्यार मा श्वास अंदर, ओम। अने बाहर मा श्वास बाहर, હવે આપણે કરીએ સર્વાંગાસન, ઓમ પોઝિશન, ઓમ। સર્વાંગ આસન છે તે સર્વ અંગોને લાભ આપનારું આસન છે, કારણ કે સર્વાંગમાં આપણે ગળું છે ત્યાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છે, ત્યાં સર્ક્યુલેશન ઓફ બ્લડ જાય છે। જોઈએ સર્વાંગ, ओम। सर्वांग एमाथी करिए हल, ओम। हलासन તેમાંથી કરી શકાય કર્ણ પીડાસન, સર્વાંગ હલ કર્ણ પીડા, અને હવે રિલેક્સેશન, આસનો કઈ પણ કરીએ, જે મુશ્કેલી છે તે મનની છે। મન નહીં હોય તો જગતની કોઈ પણ સ્થિતિ મને કે તમને ચંચળ કરી શકશે નહીં, પરંતુ મન છે એ નિયંત્રણમાં નહીં હોય તો કોઈના ઘરમાં ભજીયા થાય તો પણ શું કરો તમે। મિત્રો, આપણે કામનાઓ પર અંકુશ એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, હજી એ ચાલુ રાખીશું। એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો। મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે। આપણે કામનાઓ પર અંકુશ એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ। આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ।
સ્વામીજી, આપે કહ્યું કામનાઓ પર અંકુશ મેળવવો હોય તો પહેલા તો સ્થિરતા પ્રાપ્ત કરવી પડે, એટલે શરીર સ્થિર થાય તો મન સ્થિર થઈ શકે. બરોબર. એટલે આપણે કર્યું પદ્માસન અને સિદ્ધાસન અને ગુપ્તાસન પણ કરી શકાય, અને પછી સૂર્ય નમસ્કાર, સર્વાંગાસન, એમાંથી હલાસનમાં ગયા અને પછી કર્ણપીડાસન. અને વિન્યાસ કે છે, હા, એક માંથી બીજામાં જવાનું છે. બરાબર છે. હા, આ આપણે જ્યારે વિરામ પહેલા આપણી વાત પૂરી કરી કે ભાઈ કોઈના ઘરમાં ભજીયા થાય, મને નાકમાં સુગંધ આવે, આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે, જે તમે કહ્યું કુરંગ પતંગ માતંગ ભ્રંગ અને મીન, કુરંગ એટલે હરણ, આ જે હરણ છે એને સિતાર સાંભળે, બંસી સાંભળે, બસ ડોલતું જાય ને જાળમાં ફસાય, તો આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ તન્માત્રાઓનું નિયંત્રણ તો મન છે, તો આ મન છે એના થકી આ બધું ચાલે. મન તો લગામ, ઇન્દ્રિયાણી હયાના હું શરીરમ રથમ એ વચ, બુદ્ધિ તું સારથમ વિધિ મના પ્રગ્રહ વચ. આ શરીર રથમાં આત્મા માલિક છે, બુદ્ધિ સારથી છે, મન લગામ છે જે ઇન્દ્રિયોના ઘોડા છે. એને કેમ કરવાનું? દરરોજ સતુ નૈરંતર્ય દીર્ઘકાલ પર્યંત સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ, મનમાં સંકલ્પ કરે, વહેલો ઉઠે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. ગુરુ મહારાજ કહે છે ગેટ અપ એટ 4 AM એન્ડ મેડિટેટ અપોન ધ બ્રહ્મન. તમે જ્યારે ચિંતન કેનું કરશો, બ્રહ્મનું ચિંતન કરો તો બ્રહ્મની પ્રાપ્ત થાય, અને બ્રહ્મમાં રહો તો પછી બ્રહ્મ રહે. એટલે તમારે બ્રહ્મમાં નહીં રહેવાનું, બ્રહ્મનું ચિંતન કરવાનું. શેનું છે? ઓ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે આનંદોહમ આનંદોહમ આનંદમ બ્રહ્માનંદમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. તમારું આવું ચિંતન હોય તો પછી મન વિકારોમાં નહીં જાય, કારણ કે આપણે એક રાજમાર્ગ મળેલો છે, આપણી એક ગતિનું દિશાનું ગંતવ્યનું, પછી મન ગલીઓમાં નહીં ભટકે. પરંતુ રાતે સૂતા પહેલાં તમે નોવેલ સુઈને વાંચીને કે સિનેમા જોઈને કે એવું બધું કરો તો પછી તમારા સુસુપ્ત મનની અંદર આવા બધા વિચાર રહે. સ્ટાર્ટ યોર ડે વિથ ગોડ, શુદ્ધ ચિંતન, દૈવી ચિંતન, તો પછી તમારું જીવન હાઉ યુ થિંક સો યુ બીકમ અસ સેઝ ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ. આપણું ચિંતન છે મૌલિક જોઈએ, ચિંતન વિશાળ જોઈએ, ચિંતન પ્રાકૃતિક જોઈએ, ચિંતન છે એ સકારાત્મક જોઈએ. પછી આ નકારાત્મકમાં પછી આમાં તેમાં મન ભટકશે નહીં. ના, ધીરે ધીરે અભ્યાસથી થઈ શકે. હવે આપણે કેમ થાય? સૌથી પહેલાં જોઈએ છીએ શીર્ષાસન, કારણ કે શીર્ષાસનમાં જે સેરેબ્રલ સિસ્ટમ છે ને એની જ્યારે લોહી વધારે જશે તો તમારા આ આંખનું જોવાનું, કાનનું સાંભળવાનું, નાકનું સૂંઘવાનું, જીભનું બોલવાનું, ચાખવાનું, ત્વચાનું, બધાનું નિયંત્રણ તો અહીંયા છે. અચ્છા, શીર્ષાસન માટે ધીરેથી તમારા બંને હાથને જમીન પર મૂકો, આંગળીઓ એમ રાખો, ઓમ, અંગૂઠા સીધા રાખવાના, એવી રીતે માપ લેવાનું, પછી હાથને પાછળ રાખવાનું, તાળવાને જમીન પર મૂકવાનું, અને ધીરે ધીરે ઉપર આવો. શીર્ષાસન છે એમાં વેરિએશન પણ છે, જોઈએ આપણે. ઓમ, શીર્ષાસનમાં પદ્માસન, એને ઊર્ધ્વ પદ્મ પણ કહી શકાય, ઊર્ધ્વ પદ્માસન અથવા તો શીર્ષ પદ્માસન. હવે એને પેટમાં લઈ આવીએ. ઓમ, આ થાય છે ઊર્ધ્વ યોગ મુદ્રાસન. બધા રક્ત પરિભ્રમણની દિશા તમારા મસ્તિષ્કમાં આવે છે, સેરિબ્રમ ને સેરિબલમ છે, ત્યાં જ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નું નિયંત્રણ છે. અહીંયાથી હવે ધીરેથી પાછા આવીએ. ઓ, પગ ઊંચા સીધા. ઓ,
દિનેથી પગને પોળા કરી શકાય. અને વિરામ કરતા પહેલા નમસ્કાર કરીને વિરામ કરો. નમસ્કાર. નમઃ તે નમસ્તે. અને પાછા આવો. રૂપાબેન, તમે જુઓ કેટલું પોતાની ઉપર નિયંત્રણ છે. ઉપર જવા માટે ધીરે 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 ગયા, પદ્માસન કર્યું. પદ્માસનમાંથી આવીને ઉર્ધ યોગ મુદ્રાસન કર્યું, બંને પગને ખોળ્યા, નમસ્કાર કર્યું. આજે શરીરના ઉપરનું નિયંત્રણ જેટલું વધે એટલું પ્રાણના ઉપર નિયંત્રણ વધે. પ્રાણ જેટલું નિયંત્રિત થાય એટલી ઇન્દ્રિયો નિયંત્રિત થશે, અને જેટલી ઇન્દ્રિય નિયંત્રિત થશે એટલું આપણું મન નિયંત્રિત થશે. આ બધો ખેલ મનનો છે. કામનાઓના ઉપર અંકુશ એટલે મનના ઉપર અંકુશ. તો આ મનના ઉપર અંકુશ કેમ રાખી શકાય? મનને દરરોજ ટપારવું પડે, દરરોજ કેમ જ કહેવું પડે તારે આ કરવાનું છે, આ નહીં. તમે સિંહને વશમાં કરી શકો છો, વાઘને કરી શકો છો. હા હા, બરાબર છે. પરંતુ મનને માટે સંત રામદાસજીએ કહ્યું છે, અગહા મના લોખંડાચા ચણા. અરે આ મન છે તે લોઢાના ચણા ચાવવા જેવું છે. બટ સો વોટ, ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. વોટ ઇઝ બી નીડેડ ઇઝ ધેટ યુ હેવ ટુ મેક એન એફર્ટ. દરરોજ નિયમિત થોડું ધ્યાન કરો, થોડું પ્રાણાયામ કરો, સ્થિર બેસતા શીખો. આપણે જગત સાથે એપોઇન્ટમેન્ટ છે, મિત્રો સેલ્ફ સાથે એપોઇન્ટમેન્ટ લો. હવે ઓમકાર કરીએ. ઓ ધીરેથી તમારા ડાબા હાથની ડાબી ઘૂંટણ પણ રાખો, અને સુખપૂર્વક પ્રાણાયામ માટે જમણો હાથ નાક પાસે લઈ આવો. ડાબા નાકથી પૂરક કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ લો, શ્વાસને રોકો. ધીરે ધીરે શ્વાસ છે એને હવે જમણું નાક બંધ કરી અને બહાર રોકો. બાહ્ય કુંભ ધીરેથી જમણા નાકથી શ્વાસ લો, આંતરકુંભ કરો, ડાબા નાકથી શ્વાસ છોડો, બાહ્ય કુંભ કરો. ઓમકાર, સુખપૂર્વક પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, શિવાનંદ પ્રાણાયામ અને ધ્યાન કરી તો જો. તમે ખરા અર્થમાં તમે તમારા માલિક થશો, તમે તમારી પોતાની જાતના ગુલામ નહીં. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર. મંગલ થાવ, શુભ થાવ, કલ્યાણ થાવ. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર,
ખલતેજ ટેકરા, અમદાવાદ 38 00 54. જીવન ઝંઝા સુખ દુઃખ ને ફરતા તા પાટા ગુલાબ કેરી ગંધ માણવા વાગે છે વળી કાટા કેડે કંડારો અંતરને યોગ ને અલખ જગાવો કેડે કંડારો અંતરને યોગ ને અલખ જગાવો જીવન છે અતિ માંગુ સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ.